ચાલો બહુ આરામ ફરમાવી દીધો હવે આળસ ખંખેરીને કામે લાગી જઈએ આ વાત કહેતા મેઘરાજાએ બીજી ઇનિંગ રાજ્યમાં શરૂ કરી દીધી છે ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજા બેટિંગ કરી રહ્યા રહ્યા છે છે સટા બોલાવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ તમારી સાથે સતની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત રિસાયેલા મેઘરાજાએ પોતાના રિસામણા દૂર કરી દીધા અને તે ફરી એકવાર હેત વરસાવવા આવી ગયા છે અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે પરંતુ તરબોળ કરવા આવેલો વરસાદ ક્યાંક મુસીબત બનીને પણ વરસી રહ્યો છે ગુજરાતમાં મહેર બનીને વરસેલો વરસાદ દેશના અન્ય ભાગોમાં કહેર બનીને વરસી રહ્યો છે રથ પર સવાર થઈને નીકળ્યા મેઘરાજા ક્યાંક મહેર તો ક્યાંક કહેર બનીને વરસ્યા પાણીના ધસમસતા વહેણમાં વાહનો તણાયા દેશભરમાં સેકન્ડ ઇનિંગ રમવા તૈયાર મેઘરાજા ગુજરાતમાં લાંબા સમયગાળા બાદ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે શ્રાવણિયા વરસાદે ગુજરાતને તરબોળ કરવાનું શરૂ કર્યું છે મેહુલિયાના ઉત્તર અને મધ્ય ગુજરાત સાથેના રિસામણા આખરે દૂર થયા છે મેઘરાજાની સવારી ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓને તરબોળ કરવા નીકળી પડી છે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી નસવાડી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ ગાંડીતુર થઈ છે અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પહેલેથી જ હેરણ નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ હતી તેવામાં મેઘરાજાની અવિરત બેટિંગના કારણે નદી રૌદ્ર સ્વરૂપે વહેવા લાગી હેરણ નદીમાં ઘોડાપુર આવતા રાજવાસના આડબંધ છલકાયો હતો

હાલ આપણે નસવાડી તાલુકાની મેણ નદી છે છે જોઈ રહ્યા છો આ નદીનો પટ જ્યાં ભારે પાણી આવ્યું છે તમારી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી છે બીજી બાજુ આ મેણ નદીનો ખાસ કરીને આ જે પુલ છે આ પુલની આપણે આ જોઈ રહ્યા છો દ્રશ્યો અને પુલની પેલી તરફ આ જો મેણ નદીનો સૌથી મોટો પટ છે ભારે વરસાદ જે ખાસ કરીને નસવાડી તાલુકા અને કવાટ તાલુકામાં આ બંને તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે જેના લીધે હાલ તો ખાસ કરીને ખેડૂતો કેટલાય દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા એટલે ખેડૂતોમાં પણ ખુશી છવાય છે છોટાઉદેપુરના કવાટમાં મોટી ટોકરી ગામમાં કરા નદીમાં અચાનક પૂર આવતા એક યુવતી તેમાં ફસાઈ ગઈ હતી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે યુવતી ફસાઈ ગઈ હતી સ્થાનિક તરવૈયાઓ ફાયરની ટીમની સાડા ત્રણ કલાકની જહેમત બાદ યુવતીનું રેસ્ક્યુ કરવામાં સફળ રહ્યા હતા નસવાડીના ડુંગર વિસ્તારમાં પણ ધમધોકાર વરસાદ વરસ્યો પીસાયતા ગામની શાળામાં વરસાદના પાણી ફરી વળ્યા હતા શાળાની અંદર કોમ્પ્યુટર સહિતનો જરૂરી સામાન પલળ્યો પીસાયતા ગામમાં સેન્ટ્રિંગ પણ પાણીમાં તણાઈ ગયું સળિયા સાથે સેન્ટ્રિંગ પણ અહીં તણાવવા લાગ્યું હતું છોટાઉદેપુરની સાપણ નદીમાં બીજી વખત ઘોડાપુર આવ્યું નદી તોફાન કરતી વહેતી જોવા મળી પાણીની પ્રચંડ તાકાત જોઈને એવું લાગે કે નદી પરનો પુલ તે પોતાની સાથે વહાણવીને લઈ જાય ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદી ગાંડી તૂર થઈ છે અને લોકોને નદી કાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે આણંદના ખંભાતમાં મુશળધાર વરસાદ વરસ્યો જેના કારણે રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી મુખ્ય માર્ગ પર પાણીના ધસમસતા વહેણમાં કાર તણાવવા લાગી હતી જાણે પાણીનો પ્રવાહ કારને પોતાની તરફ પાછળ ખેંચતો જોવા મળ્યો પાણીના પ્રવાહમાં રિક્ષા પણ લાગી હતી ખંભાતના બજારોમાં બોટ કાઢવી પડે તેવી સ્થિતિ જોવા મળી પાણીના પ્રચંડ પ્રવાહમાં વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા આણંદના પેટલાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો પેટલાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો જેમાં સ્ટેશન રોડ અને ચાવડી બજારમાં વરસાદ બાદ રસ્તા પર પાણી વહેતા થયા હતા પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો પાવાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી મુખ્ય મથક ગોધરામાં પણ વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી શહેરની મુખ્ય કચેરીઓ આગળ પણ વરસાદ બાદ પાણી ભરાયા કાલોલ નગરપાલિકામાં કચેરીની અંદર વરસાદના પાણી ફરી વળ્યા હતા મહીસાગરમાં પણ જુદા જુદા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો લુણાવાડા સંતરામપુર અને ખાનપુરમાં મેઘરાજાએ રમઝટ બોલાવી દીધી લુણાવાડામાં દરકોલી દરવાજા હાટડિયા બજાર પાણી પાણી થયા હતા જિલ્લાના બાલાસિનોર અને કડાણામાં મહેર થઈ હતી ઉત્તર ગુજરાતના અરવલ્લીને પણ મેઘરાજાએ ઘમરોળ્યો છે માલપુરમાં એક જ કલાકમાં પોણા ઇંચ વરસાદ ખાબક્યો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા બસ સ્ટેશન પાસે આવેલી દુકાનોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા માલપુરના ઉભરાણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને બજારોમાં વરસાદના પાણી વહેતા થયા હતા અરવલ્લી જિલ્લામાં ગઈકાલની મેઘરાજાએ ક્યાંક ને ક્યાંક મહેર કરી છે સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં હતો એમાંય સૌથી વધારે ઓછામાં ઓછો વરસાદ જો ગણીએ તો માલપુર તાલુકામાં હતો એક કલાકથી સતત માલપુરમાં વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે બસ સ્ટેશનના સામેના વિસ્તાર કે જે વારંવાર પાણી ભરાતું હોય છે આ દુકાનોની અંદર પાણી ઘુસેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે જે કોઈ વેપારીઓ છે તમામે તમામ વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે અરવલ્લીના મોડાસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો કલ્યાણ ચોક મેઘરજ રોડ પર વરસાદના પાણી વહેતા થયા હતા મોડાસાના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા ગાંધીનગર જે લાંબા ગાંધીનગરથી મેઘમહેરની રાહ જોઈ રહ્યું હતું આખરે તે રાહનો પણ સુખદ અંત આવી ગયો રાજ્યના પાટનગરમાં મેહુલિયાએ સટાસટી બોલાવી છે ગાંધીનગરના દહેગામમાં ભારે વરસાદ બાદ ઠેક ઠેકાણે પાણી ભરાયા દહેગામમાં મુખ્ય બજારમાં પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી દહેગામમાં દર ચોમાસામાં આ સ્થિતિ જોવા મળે છે દહેગામ નગરપાલિકા તંત્રના પાપે એક કલાક પડેલા વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી બીજી તરફ ગાંધીનગરમાં કોબા હાઇવે પર પણ પાણી ભરાયા જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો અમદાવાદમાં તો મેઘરાજાએ મહેર બનીને વરસવું હોય છે પરંતુ તંત્રના પાપે આ વરસાદ મુસીબત સમાન સાબિત થાય છે શહેરના પૂર્વ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ બાપુનગરમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા શહેરના કુબેરનગર નરોડા સરદારનગર વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયા હતા આખા ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર સેકન્ડ ઇનિંગ જોવા મળી છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અરવલ્લી અને ગાંધીનગરમાં મેઘમહેર થઈ છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદના ખંભાત પંચમહાલ મહીસાગર દાહોદ અને છોટાઉદેપુરમાં ધમધોકાર વરસાદ વરસ્યો છોટાઉદેપુરની તમામ નદીઓ ગાંડીતૂર થઈ છે તો સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે